वंदे गुजरात। મોર્નિંગ ચિલ્ડ્રન, કેમ છો બધા? મજામાં? નમસ્તે. ઇન ધી લાસ્ટ ક્લાસ વી હેવ સીન અબાઉટ વર્ડ્સ, પેરેગ્રાફ રીડિંગ એન્ડ વી હેવ ઓલ્સો સીન અ પિક્ચર. ટુડે વી વિલ સ્ટાર્ટ એક્ટિવિટી 4B. ઓલ ઓફ યુ આર રેડી? Very nice. So, let's start the activity 4B on page number 60. પણ બાળમિત્રો, એક્ટિવિટી 4B શરૂ કરતા પહેલા આપણે ફકરાનું વાંચન ફરીથી કરીશું, જેથી એક્ટિવિટી કરવા માટે આપણા સૌને સરળતા રહેશે. તો મારી સાથે વાંચશો બધા? ઓકે, પોતાની ટેક્સ્ટબુકમાં જુઓ, પેન્સિલ કાઢી લો અને હું જે રીતે વાંચું તમારે પણ મારી સાથે સાથે વર્ગખંડમાં બેસીને વાંચવાનું છે. લેટ્સ સ્ટાર્ટ ધ રીડિંગ. ચિલ્ડ્રન, યુ કેન સી ધ પેરેગ્રાફ ઓન ધ સ્ક્રીન. હવે આપણે આ ફકરાનું વાંચન કરીશું. લુક એટ ધીસ પિક્ચર. There is the seashore. Neha Ben is Golu's mother. Rohit Bhai is Golu's father. Pinku is Golu's sister. Rohit Bhai has a newspaper. He is reading the newspaper aloud. Neha Ben is listening the news. She has a basket. There are apples in the basket. Golu and Pinku are playing cricket. Golu has a bat. Pinku has a ball. There is a balloon man. He has balloons. They go for picnic by bus. So children, all of you have listened. To baal mitro, apne fakra nu vachan farithi kari lidhu chhe, and I know that you all have listened carefully. હવે આ ફકરાના આધારે આપણે એક્ટિવિટી 4B કરીશું. ઓપન પેજ નંબર 60 ઇન યોર ટેક્સ્ટ બુક એન્ડ વી વિલ સ્ટાર્ટ એક્ટિવિટી 4B. ઓલ ઓફ યુ ઓપન યોર ટેક્સ્ટ બુક.
વેરી નાઇસ. ટેક ધ પેન્સિલ ઇન યોર હેન્ડ. બધા પાસે છે? ગુડ. લેટ અસ સ્ટાર્ટ ધી એક્ટિવિટી. સો ચિલ્ડ્રન, તમે બધા જોઈ છો એક્ટિવિટી 4B. એક્ટિવિટી 4A વાંચો. કોની પાસે શું છે તે શોધીને લખો. તો બાળમિત્રો, આ વાંચવાનું કાર્ય તો આપણે કરી લીધું ને? હા, સંભળાય છે, બધાએ હા કીધું, સરસ. નાઉ વી વિલ સ્ટાર્ટ અવર એક્ટિવિટી. પેજ નંબર 60. ઓલ ઓફ યુ લિસન કેરફુલી. 1. પિંકુઝ મધર હેઝ ડેશ. આ ખાલી જગ્યા આપણે ભરવાની છે. આપણે સૌ વિચારીશું કે આનો જવાબ શું હોઈ શકે. તો તેના માટે આપણે ચિત્ર જોઈશું. વેરી નાઇસ, લેટ્સ સી ધ પિક્ચર. સ્ટુડન્ટ્સ, ઓલ ઓફ યુ કેન સી ધ પિક્ચર. પિંકુઝ મધર હેઝ. ક્યાં છે પિંકુના મધર ચિત્રમાં? આ છે. જો બધા હસે છે, બધા કહે છે મેડમ આ તો નાનું બાળક છે. તો પિંકુઝ મધર, પિંકુઝ મધર ક્યાં છે? યસ, પિંકુઝ મધર. તેમના હાથમાં શું છે બાળ મિત્રો? વોટ ઇઝ ધીસ? હા બોલો. વેરી ગુડ, બાસ્કેટ. આને શું કહેવાય બાળ મિત્રો? બાસ્કેટ. પિંકુઝ મધર હેઝ અ બાસ્કેટ. તો આપણે જવાબ લખીશું, પિંકુઝ મધર હેઝ અ બાસ્કેટ. ચાલો પેજ નંબર 60 ઉપર આપણે જવાબ લખીશું એક્ટિવિટી 4B માં. બાળમિત્રો, આપ સૌ મારી સાથે લખજો. સ્ટાર્ટ. પિંકુઝ મધર હેઝ અ બાસ્કેટ. બી એ એસ કે ઈ ટી. પિંકુઝ મધર હેઝ અ બાસ્કેટ. બાળમિત્રો, સ્પેલિંગમાં ભૂલ ન પડે એ રીતે જોઈને લખજો. લખાઈ ગયું? ઓલ ઓફ યુ હેવ રિટન? ઓકે, નાવ વી વિલ સ્ટાર્ટ ધ સેન્ટેન્સ નંબર 2. બધા તૈયાર છે? ગુડ. નંબર 2. પિંકુઝ ફાધર હેઝ ડેશ. ખાલી જગ્યા. આ જગ્યામાં આપણે જવાબ લખવાનું છે. બાળમિત્રો, તમે જોઈ શકો છો નંબર 1માં પૂછેલું છે પિંકુઝ મધર હેઝ અ બાસ્કેટ. એમના હાથમાં શું છે? એક બાસ્કેટ છે. એવી જ રીતે બીજા વાક્યમાં પૂછેલું છે પિંકુઝ ફાધર હેઝ ડેશ. ખાલી જગ્યા આપેલી છે.
તો અહીંયા આપણે જોઈશું કે પિંકુ ના પપ્પા ના હાથમાં શું છે, અને એ તો ચિત્ર જોયા વગર ખબર નહીં પડે, તો હું આપ સૌને ચિત્ર બતાવું છું. સી કેરફુલી. બધા બાળ મિત્રોને ખબર પડી ગઈ છે પિંકુના પપ્પાના હાથમાં શું છે, પણ એ જવાબ સાંભળતા પહેલા હું પૂછીશ, વોટ ઇઝ ધી નેમ ઓફ પિંકુઝ ફાધર? ચલો, કેટલા બધા હાથ ઊંચા છે? વોટ ઇઝ ધ નેમ ઓફ પિંકુઝ ફાધર? આપણે ફકરાનું વાંચન કર્યું જ છે બાળ મિત્રો. બાળ મિત્રો, ફકરામાં આપણે જોયું હતું કે લખ્યું છે કે રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર, અને હું આપ સૌને કહું છું કે રોહિતભાઈ ઇઝ પિંકુઝ ફાધર. તો તમને પ્રશ્ન થતો હશે કે આવું કેમ? હા, પેલા, હા બોલો, તમે શું કહેવા માંગો છો બેટા, બોલો. હા, તમારા મિત્ર કહેવા માંગે છે કે મેડમ, પિંકુ અને ગોલુ ભાઈ બહેન છે, તો તેમના પપ્પાનું નામ તો એક જ હશે ને? ખૂબ સરસ. પિંકુ અને ગોલુ ભાઈ બહેન છે, એટલે પિંકુના પપ્પા છે રોહિતભાઈ, એવી જ રીતે ગોલુના પણ પપ્પા છે રોહિતભાઈ. તો હવે આપણે એક્ટિવિટી 4B માં બીજા નંબરનું વાક્ય છે તેની ખાલી જગ્યા ભરીશું, અને આપ સૌ મારી સાથે લખજો. પણ પહેલા આપણે ચિત્રમાં જોઈશું કે પિંકુના પપ્પાના હાથમાં શું છે. વોટ ઇઝ ધેર ઇન ધી હેન્ડ ઓફ પિંકુઝ ફાધર? ચિત્ર જોઈશું ફરીથી. સરસ, ચલો આપણે ચિત્ર જોઈએ. બાળ મિત્રો, આપ સૌને જવાબની તો ખબર પડી જ ગઈ છે, પણ હું આપ સૌને એક વાત જણાવી દઉં. પિંકુ, પિંકુઝ ફાધર રોહિતભાઈ. હી ઇઝ ગોલુ. ગોલુઝ ફાધર ઇઝ રોહિતભાઈ. પિંકુ એન્ડ ગોલુ આર બ્રધર એન્ડ સિસ્ટર. દેર ફાધર ઇઝ રોહિતભાઈ. હવે મને જણાવશો, પિંકુઝ ફાધર હેઝ ખાલી જગ્યા ભરવાની છે, તો તેઓના હાથમાં શું છે? યસ, વેરી નાઇસ, સાચો જવાબ છે. પિંકુઝ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. બહુ જ સરસ બાળ મિત્રો, આપ સૌ બહુ જ હોશિયાર છો. પિંકુઝ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. આપણે સૌ લખીશું જવાબ સેન્ટેન્સ નંબર 2. બાળ મિત્રો, વાક્ય નંબર 2. પિંકુઝ ફાધર હેઝ, હવે આપણે અહીંયા લખીશું, અ ન્યૂઝપેપર. આપ સૌ મારી સાથે લખજો, અ ન્યૂઝપેપર. એન ઈ ડબલ્યુ એસ ન્યૂઝ પેપર. પી એ પી ઈ આર. પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. બાળ મિત્રો, સવારે ન્યૂઝપેપર જેવું ઘરમાં આવે તો આપણે શું કહીએ છીએ? પપ્પા, છાપું આવી ગયું. છાપું અથવા વર્તમાન પત્ર, ન્યૂઝપેપરને આપણે આ બીજા બે શબ્દોથી પણ ઓળખીએ છીએ. સમાચાર પત્ર, ન્યૂઝ અથવા ન્યૂઝપેપર અથવા છાપું, ગમે તે શબ્દ કહીએ એ સાચું છે. રાઇટ ધીસ આન્સર. બધા લખી લો, અને બાળ મિત્રો, સ્પેલિંગમાં ભૂલ ન પડે તે ખાસ જોવું. ન્યૂઝ પેપર.
આ બંને શબ્દ આપણે એક સાથે જ લખીશું. આપ સૌ કહો તો આપણે વાક્ય નંબર 3 ઉપર જઈએ. અરે વાહ, કેટલા મોટેથી હા બોલ્યા બાળ મિત્રો. આ બે વાક્ય સમજાઈ ગયા? સરસ. નાઉ વી વિલ સી સેન્ટેન્સ નંબર 3. નેહા બેન્સ ડોટર હેઝ ખાલી જગ્યા. હવે આપણે આમાં જવાબ લખીશું અને પછી એને સમજીશું. પણ તેની પહેલા ડોટર, ગયા ક્લાસમાં આપણે સમજી ગયા છીએ ડોટર એટલે શું, એનો આ શબ્દનો અર્થ શું થાય. વેરી નાઇસ. કોઈ પણ પુત્રીને આપણે ડોટર તરીકે અંગ્રેજીમાં શબ્દનો ઉપયોગ કરીએ છીએ. નેહાબેન, હુ ઇઝ નેહાબેન? હા, જવાબ મળ્યો મને. ચિત્રમાં જેમના હાથમાં બાસ્કેટ છે તેમનું નામ છે નેહાબેન. યુ વોન્ટ ટુ સી ધ પિક્ચર? ઓકે, આઈ વિલ શો યુ. સી ધ પિક્ચર. બધાના હાથ ઊંચા થઈ ગયા. ઓલ ઓફ યુ નો હુ ઇઝ નેહાબેન? બાર મિત્રો, હું પોઈન્ટર મૂકું છું. જો મારું પોઈન્ટર સાચી જગ્યાએ જાય તો હા કહેજો, નહીતર તમે ના કહેવામાં તો આગળ છો જ. હું મૂકું છું પોઈન્ટર. નેહાબેન કોણ છે આ ચિત્રમાં? વી વિલ સી. હજી મને હા સંભળાતું નથી. લો, એક ભાઈ બોલે છે કે મેડમ પોઈન્ટર સાચી જગ્યાએ આવશે તો અમે હા કહીશું ને. ઓકે ઓકે ચિલ્ડ્રન, ઓકે, આઈ વિલ સ્ટોપ ધ પોઈન્ટર. શી ઇઝ નેહાબેન. નેહાબેન ઇઝ પિંકુઝ મધર એન્ડ ગોલુઝ મધર. શા માટે? કારણ કે આપણે જાણી ચૂક્યા છીએ ગોલુ એન્ડ પિંકુ આર બ્રધર એન્ડ સિસ્ટર. તેઓ ભાઈ બહેન છે. રોહિતભાઈ તેમના પપ્પા છે તે પણ આપણે જાણી ચૂક્યા છીએ. અને નેહાબેન તેમના મમ્મી છે. હવે આપણો પ્રશ્ન છે, નેહાબેન્સ ડોટર હેઝ ખાલી જગ્યા પૂછેલું છે. હુ ઇઝ નેહાબેન્સ ડોટર? યસ ચિલ્ડ્રન, હુ ઇઝ નેહાબેન્સ ડોટર? સરસ. નામ બધાને યાદ છે. પિંકુ. કરેક્ટ, નેહાબેન્સ ડોટર ઇઝ પિંકુ. હવે પિંકુના હાથમાં શું છે? વેરી નાઇસ, બહુ જ સરસ બાળ મિત્રો. પિંકુ હેઝ અ બોલ. તો આપણે એવું કહીએ પિંકુ હેઝ અ બોલ. અને બીજી રીતે આપણે કહીએ નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ. આપણને પ્રશ્નનો જવાબ મળી ગયો, હા કે ના? સરસ, વેરી નાઇસ. આપ સૌનું હા સાંભળીને મને બહુ જ ગમ્યું બાળ મિત્રો. હવે આપણે જવાબ લખીશું. પેજ નંબર 60, સેન્ટેન્સ નંબર 3. નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ. બરાબર ને બાળ મિત્રો? ડોટરનું શું નામ છે? યસ, કરેક્ટ, પિંકુ. બાળ મિત્રો, બોલની સ્પેલિંગ હું પહેલા લખું કે તમે સૌ પહેલા લખી લેશો? કારણ કે તમે અગાઉ શીખી ગયા છો. એક કામ કરીએ, પહેલા આપ સૌ સ્પેલિંગ લખી લો, અ બોલ, અને પછી હું લખું. તમે જોજો કે મેડમે સાચું લખ્યું છે કે નહીં. થોડોક સમય આપું છું, લખી નાખો. બહુ અવાજ સંભળાય છે,
લખી લીધું બાળ મિત્રો? બહુ જ સરસ. બે ત્રણ ભાઈઓ કહે છે, મેડમ હવે તમે લખો, અમે જોઈશું. ચિલ્ડ્રન, આઈ એમ રાઇટિંગ. સી કેરફુલી. નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ. બી એ એલ એલ, બોલ. બાળ મિત્રો, મારું સ્પેલિંગ સાચું છે કે નહીં? બધા હા કે છે. થેન્ક યુ. નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ. એકવાર ફરી પૂછી લઉં, વોટ ઇઝ ધી નેમ ઓફ નેહાબેન્સ ડોટર? કરેક્ટ. બહુ જ મજા પડી સાંભળીને બેટા. પિંકુ. વેરી નાઇસ. બાળ મિત્રો, આપ સૌએ આ ત્રણે વાક્યમાં જવાબ લખી લીધું છે? હા, સરસ. બધાનો જવાબ હા મળ્યો છે. હવે આપણે લાસ્ટ સેન્ટેન્સ નો જવાબ લખીશું. નંબર 4. રોહિત ભાઈ સન હેઝ ડેશ. હવે આપણે આ ખાલી જગ્યામાં જવાબ લખીશું. બાળ મિત્રો, અહીંયા એક નવો શબ્દ જોવા મળે છે, સન. હું આપને બે નામ આપું છું, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન. અને હું એમ કહું, અભિષેક બચ્ચન ઇઝ ધ સન ઓફ અમિતાભ બચ્ચન. સરસ. એક બે જણા બોલી રહ્યા છે, અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચનના પપ્પા છે. તો એનો મતલબ એ થયો બાળ મિત્રો, અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચનના સન છે. એસ ઓ એન, સન. બાળ મિત્રો ધ્યાન રાખજો, ઘણી જગ્યાએ એસ યુ એન આવું શબ્દ પણ જોવા મળે છે, અને એને પણ આપણે સન એવું જ ઉચ્ચારણ આપીએ છીએ. પણ ઓની જગ્યાએ યુ આવી જાય તો એ શબ્દનો અર્થ થાય છે સૂર્ય, સૂરજ, જે આપણે આકાશમાં જોઈએ છીએ. રોહિતભાઈઝ સન હેઝ ખાલી જગ્યા. હવે આપણે આનો જવાબ લખવા માટે એકવાર ચિત્રને ફરી જોઈશું, જેથી કરીને આપ સૌને ખ્યાલ આવી જશે કે આપણે અહીંયા કયો જવાબ લખવાનો છે. હુ ઇઝ રોહિતભાઈ ઇન ધીસ પિક્ચર? નથી. હુ ઇઝ રોહિતભાઈ ઇન ધીસ પિક્ચર? હી ઇઝ રોહિતભાઈ. રોહિતભાઈ સન. હુ ઇઝ રોહિતભાઈ સન ઇન ધીસ પિક્ચર? યસ. વોટ ઇઝ હિઝ નેમ? કરેક્ટ. સાચો જવાબ છે બાળ મિત્રો, ગોલુ. રોહિતભાઈ સન ઇઝ ગોલુ. હવે આપણો પ્રશ્ન છે, રોહિતભાઈ સન હેઝ, અને પછી ખાલી જગ્યા આપેલી છે. સરસ. મને સંભળાય છે જવાબ? જવાબ સાચો છે બાળ મિત્રો આપનું, રોહિતભાઈ સન હેઝ અ, અને શું કહેવાય છે? કરેક્ટ, બેટ. બી એ ટી. રોહિતભાઈ સન હેઝ અ બેટ. હવે આપણે આ જવાબ વાક્ય નંબર 4 માં લખીશું. બાળ મિત્રો, જેવી રીતે આપ સૌએ બોલની સ્પેલિંગ મારા લખ્યા પહેલા જ લખી લીધું, એવી જ રીતે હું આશા રાખું છું કે બેટની સ્પેલિંગ પહેલા આપ સૌ લખો, પછી હું લખીશ, કારણ કે એની સ્પેલિંગ આપ સૌને આવડે છે. સો ઓલ ઓફ યુ રાઇટ ફર્સ્ટ, આફ્ટર ધેટ આઈ વિલ રાઇટ.
રોહિત ભાઈઝ સન હેઝ. નાવ આઈ એમ રાઇટિંગ ધ આન્સર. અ બેટ. બી એ ટી બેટ. સ્ટુડન્ટ્સ, માય સ્પેલિંગ ઇઝ રાઇટ ઓર રોંગ? થેન્ક યુ. બધા બાળ મિત્રો કે છે મેડમ સ્પેલિંગ સાચી છે. બી એ ટી બેટ. રોહિત ભાઈઝ સન હેઝ અ બેટ. ઓલ ઓફ યુ હેવ રિટન? ઓકે, ફાઇન. ચિલ્ડ્રન, વી હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ફોર સેન્ટેન્સીસ. ચિલ્ડ્રન, લેટ અસ રીડ ધ સેન્ટેન્સીસ. નંબર વન, આપ સૌ પણ પેન્સિલ આપના પુસ્તકમાં રાખજો. પિંકુઝ મધર હેઝ અ બાસ્કેટ. પિંકુઝ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ. રોહિત ભાઈઝ સન હેઝ અ બેટ. તો બાળ મિત્રો, મજા પડી ને? ઇન ધીસ એક્ટિવિટી 4B વી ઓલ હેવ સ્ટડીડ અબાઉટ અ ફેમિલી. આપણે એક પરિવાર વિશે જાણ્યું. આપ સૌ કહી શકશો હું કોની વાત કરું છું? સરસ. રોહિતભાઈ, નેહાબેન, ગોલુ, પિંકુ. આ પરિવારમાં 4 સભ્યો છે. રોહિતભાઈ, નેહાબેન, ગોલુ, પિંકુ. ગોલુ અને પિંકુ બ્રધર સિસ્ટર છે. રોહિતભાઈ ગોલુ અને પિંકુના પપ્પા છે. નેહાબેન ગોલુ અને પિંકુના મમ્મી છે. તો અહીંયા આપણે જોયું કે એક પરિવાર એક જગ્યાએ જઈને સારી રીતે સમય પસાર કરી રહ્યો છે. આપણે પણ આપણા પરિવાર સાથે સારો સમય પસાર કરવો જોઈએ. રોહિતભાઈ અને નેહાબેન, તેમનો પરિવાર નાનો છે. મધર, ફાધર, બ્રધર, સિસ્ટર. ચિલ્ડ્રન, ફેમિલી કેન બી સ્મોલ, ફેમિલી કેન બી બિગ. માય ફેમિલી ઇઝ બિગ. યુ નો, ઇન માય ફેમિલી આઈ હેવ ફાધર, મધર, અંકલ, આંટ, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, વન બ્રધર, વન સિસ્ટર. 9 મેમ્બર્સ ઇન માય ફેમિલી. આપ સૌ પણ ચર્ચા કરો મિત્ર સાથે કે કોના પરિવારમાં કેટલા સભ્યો છે, કોનું પરિવાર નાનું છે, કોનું પરિવાર મોટું છે. અને હવે તમે આ ચર્ચા કરો અને હું જઉં છું. આપણે ફરી મળીશું. ટાટા. ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, up and down. The doors on the bus go open and shut, open and shut, open and shut. The horn on the bus goes beep beep beep, beep beep beep, beep beep beep. The baby on the bus says wah wah wah, wah wah wah, wah wah wah. The mummy on the bus says shh shh shh,